कन्हैयालाल मुंशीनो जीवन दर्शन। कन्हैयालाल माणेकलाल मुंशीनो जन्म 30 डिसेम्बर 1887 ना रोज गुजरात राज्यना भरूच जिल्ला मा थयो हतो। तेमनु अवसान 8 फेब्रुआरी 1971 मा मुंबई खाते थयो हतो। तेमनु उपनाम घनश्याम व्यास हतो। कन्हैयालाल मुंशीनो जन्म 30 डिसेम्बर 1887 ना रोज भरूच माणेकलाल अने तापीबाने त्यां थयो हतो। कन्हैयालाल माणेकलाल मुंशी के जेओ कमा मुंशी तरीके पण जाणीता हता, तेजस्वी धाराशास्त्री प्रखर मुत्सदी स्वातंत्र संग्रामना साक्षी स्वतंत्रता पूर्वना अने स्वतंत्रता पछीना समयगाळाना उत्तम राजपुरुष भारतीय विद्याभवन जेवी विद्या संस्थाना स्थापक अने कुलपति गुर्जर अस्मिताना गायक भारतीय संस्कृतिना ज्योतिर्धर संस्कारी पुरुष अने प्रतिभाशाली सर्जक कन्हैयालाल माणेकलाल मुंशी गोवर्धनराम त्रिपाठी पछीना उत्तम कोटीना नवलकथाकार तरीके गुजराती साहित्यमां जाणीता छे। 1901 मां तेमणे मेट्रिकनी परीक्षा पास करीने 1902 मां वडोदरा कॉलेज मां प्रवेश मेळ्यो। 19 वर्षनी उमरे एलिस प्राइज साथे तेमणे विनयनना स्नातकनी पदवी मेळवी अने 1910 मां LLBની પરીક્ષામાં ઉત્તરણી થયા। 1913 માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો। સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો। 1937 માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, 1948 માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, 1952 ની ચૂંટણી પછી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા હતા। 1937, 1949, 1955 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા। 1948 માં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। 1948 હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી। 1948 ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિના સભ્ય પણ બન્યા। 1954 માં વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો। ભારતીય સ્વતંત્રતા સેનાની રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણ શાસ્ત્રી પણ હતા। તેઓ વ્યવસાય વકીલ હતા અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા। ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા। ઘનશ્યામ ઉપનામ ધારણ કરીને તેમણે નવલકથા લેખનનો આરંભ વકીલાતના વ્યવસાયની સમાંતરે કર્યો। ઈસવીસન 1913 પ્રગટ કરેલ વેરની વસૂલાતથી શરૂ કરીને તેમણે 56 ગુજરાતી અને 36 અંગ્રેજી પુસ્તકો લખ્યા છે। કન્હૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા, જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી। જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણ અવતાર છે, જે અધૂરી છે। પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ એ મુનશીની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથા ઇત્રીય છે। તેમની નવલકથાઓ જોઈએ તો મારી કમલા, વેરની વસૂલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથ્વી વલ્લભ, સ્વપ્ન દ્રષ્ટા, લોપા મુદ્રા, જય સોમનાથ, ભગવાન પરશુરામ, તપસ્વીની, કૃષ્ણાવતાર ભાગ 1-8, કોનો વાંક, લોમહર્ષિણી, ભગવાન કૌટિલ્ય, પ્રતિરોધ, અવિભક્ત આત્મા, નાટકોમાં બ્રહ્મચર્યાશ્રમ, ડૉક્ટર મધુરિકા, પૌરાણિક નાટકો એમના મુખ્ય સાહિત્યનું સર્જન રહ્યું। પાટણની પ્રભુતામાં કર્ણદેવ સોલંકીના અવસાન પ્રસંગે રાજસત્તાની ખટપટ વચ્ચે જયસિંહ સિદ્ધરાજની કથાનો પ્રારંભ થાય છે। વળી એ સત્તા સંઘર્ષની કથાની સાથે સાથે મિનળ અને મુંજાલ, હંસા અને દેવપ્રસાદ તેમજ ત્રિભુવન અને પ્રસન્ન સરખા પાત્રોના પ્રેમ સંબંધોની ઉપકથાઓ વણાય છે। ગુજરાતનો નાથમાં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથા છે। મંત્રીશ્વર મુંજાલની રાહબરી હેઠળ ગુજરાત સ્વતંત્ર બનવા પ્રયત્ન કરે છે। પાટણની
રાજકથાની દ્રષ્ટિ અવંતીના સેનાપતિ ઉબકનું પાટણ પર આક્રમણ, તેની સાથે થતું સમાધાન અને પાટણને હંભાવવા માંગતા સોરઠના રામ નવગણનો પરાજય વગેરે મુખ્ય કથા પ્રવાહો છે. ધારાનગરીના રાજા મુંજના ચરિત્રનું કલ્પના મિશ્રિત ઇતિહાસ રૂપે પૃથ્વી વલ્લભ નવલકથામાં નિરૂપણ થયું છે. મુંજ એક વીર રાજા ઉપરાંત વિલાસી કવિ હતો. તેણે તૈલપને અનેક વખત પરાજય આપ્યો હતો. મુંજ કેદ પકડાય છે. મૃણાલનો મુંજ પ્રત્યેનો વૈરભાવ છુપા પ્રણય રૂપે ફાલે ફૂલે છે. તૈલપ કાતિલ યોજનાના ભાગરૂપે મુંજને જાહેરમાં મૃણાલની હાજરીમાં જ હાથીના પગ નીચે કચડીને મારી નખાવે છે અને પોતાની જીત માને છે. રાજકીય વેરની તૃપ્તિ અનુભવે છે. વાસ્તવમાં કાષ્ઠ પિંજરામાં પુરાયેલો મુંજ મૃણાલના રસ્તિન જીવનને પ્રેમના આકર્ષણથી મધમધતું કરી મૂકવામાં સફળ થાય છે. મુંજ મરીને પણ જીવી ગયો. આમ મુંજના વિજયની એક કથા બની રહે છે. મુનશીની એક આકર્ષક લઘુ નવલકથા પણ બની રહે છે. જય સોમનાથ નવલકથામાં મુસ્લિમ આક્રમણકાર મોહમ્મદ ગઝનીએ 1024માં ભારત પર આક્રમણ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતના દરિયાકાંઠે આવેલા પુરાણ પ્રસિદ્ધ વિશ્વવિખ્યાત સોમનાથનું શિવ મંદિર તોડી તેની મૂર્તિના ટુકડા કર્યા, તેમજ અઢળક દ્રવ્ય અને સંપત્તિ સાથે મૂર્તિના ટુકડા પોતાના વતનમાં લઈ ગયો હતો. એ ઇતિહાસ પ્રસિદ્ધ વિગતોને કેટલી કલ્પના સાથે ગૂંથીને મુનશીએ આ નવલકથા લખી છે. આક્રમણ સમયે રજપૂતોએ વીરતા દાખવી એક થઈ શક્ય એટલું સોમનાથના મંદિરનું રક્ષણ કરવા પ્રયત્નો કર્યા હતા. તે શૌર્ય કથાની પડખે વાર્તાના એક ભીમદેવ સોલંકી અને ચોલ નામની એક દેવ નર્તકી સાથેના પ્રણયની કથા આ લેખવામાં આવી છે. તેમણે 1938માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમની ભૂમિકા કે રેનાએ ભજવી હતી. 1928માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. અસ્તુ. જય હિન્દ. જય ભારત.